કેશોદના મંગલપુર ગામે વીજળી પડતા યુવાનનું મોત. કમોસમી વરસાદ ગાજવીજ સાથે પવનના સુસવાટા વચ્ચે મંગલપુર વાડી વિસ્તારમાં વીજળી પડતા યુવાનનું મોત નિપજ્યું. કેશોદ તાલુકામાં બપોરથી વાતાવરણમાં અચાનક પલટો થતાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે કેશોદ તાલુકાના મંગલપુર ગામના અશોકભાઈ વાસ્તાભાઈ રાઠોડ નામના યુવાન પર વીજળી પડવાથી ઘાયલ થતાં કેશોદની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. પણ હોસ્પિટલે પહોંચેલ ત્યારે હોસ્પિટલના હાજર ડૉક્ટરે જવાનનું મોત નિપજ્યાનું સંબંધીઓએ જણાવ્યું. આ બનાવની જાણ થતાં તેમજ પરિવારોને સહિત મંગલપુર ગામ શોકમગ્ન બન્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ બણાવેલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ, હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા ZSTVના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો, ભાઈઓ, બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આવનારું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી, શુભદાય નિવડે એવી પરમ કુંવર પરમાત્માની મારી પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વેને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલનું બાળક અને સર્વેને મારી શુભેચ્છાઓ.